નમસ્કાર, કેમ છો બધા? મજામાં? હા કે ના તો બોલો. ઓકે, જો આપણે ગઈકાલે ઓહમના નિયમ આધારિત જે દાખલાઓ હતા એની વાત કરી, V is equal to IR ને અનુલક્ષીને જે દાખલાઓ હતા એ દાખલાઓ આપણે જોયા, અને એ બે કે ત્રણ ગુણની અંદર એ પૂછાય એ વખતે મેં તમને વાત કરી હતી. ઓકે, હવે આજે એક નવો પ્રશ્ન જોવાનો છે. પીડીએફમાં ધ્યાન આપજો, 24 નંબરનો જે પ્રશ્ન છે એ આજે આપણે જોવાનો છે. જો આ ખાલી સમજવા માટે છે, એક્ઝામમાં આવવાની શક્યતા નહીવત છે. ઓકે, જો સાંભળો, જુદા જુદા વાહકોમાં વિદ્યુત પ્રવાહનું મૂલ્ય તેમાં રહેલા અવરોધ પર આધાર રાખે, એ તો તમને ખ્યાલ છે. વાહકમાંથી આપણે આવો એક પ્રશ્ન આગળ ભણી ગયા છીએ, તમને ખ્યાલ છે. V is equal to IR ઉપરથી I ને સૂત્રનો કરતા બનાવો તો I is equal to V ના છેદમાં R લખાય. તો આપણે આવું ભણી ગયા, વિદ્યુત પ્રવાહનું મૂલ્ય એ વાહકને લાગુ પાડેલા વિદ્યુત સ્થિતિમાનના તફાવત અને વાહકના અવરોધ એમ બે બાબત ઉપર આધાર રાખે. તો વાહકમાંથી પસાર થતો વિદ્યુત પ્રવાહ કઈ કઈ બાબતો ઉપર આધાર રાખે, આવું આપણે આગળ ભણી ગયા છીએ. તો વાહકમાંથી પસાર થતો વિદ્યુત પ્રવાહ બે બાબત ઉપર આધાર રાખે. નંબર એક, વાહકના બે છેડા વચ્ચે લાગુ પાડેલા વિદ્યુત સ્થિતિમાનના તફાવત, અને નંબર બે, વાહકના અવરોધ પર આધાર રાખે છે. અને I is equal to V ના છેદમાં R, આ સૂત્ર ઉપરથી સ્પષ્ટ છે કે વિદ્યુત પ્રવાહનું મૂલ્ય એ બે બાબતો ઉપર આધાર રાખે, એક V અને બીજું R. V મતલબ વિદ્યુત સ્થિતિમાનનો તફાવત અને R મતલબ અવરોધ, બે બાબતો ઉપર આધાર રાખે. તો પ્રશ્ન છે, જુદા જુદા વાહકોમાં વિદ્યુત પ્રવાહનું મૂલ્ય તેમાં રહેલા અવરોધ પર આધાર રાખે છે, તે પ્રયોગ દ્વારા સમજાવો. તો એક પ્રયોગ દ્વારા એ બાબત આપણે સમજવાની છે. તો હેતુ આપણે શું સમજવું છે, જુદા જુદા વાહકોમાં વિદ્યુત પ્રવાહનું મૂલ્ય તેમાં રહેલા અવરોધ પર આધાર રાખે, રેડી, એ સમજવું કે જાણવું, એ આપણો હેતુ છે. તો જુદા જુદા વાહકોમાં વિદ્યુત પ્રવાહનું મૂલ્ય તેમાં રહેલા અવરોધ પર આધાર રાખે છે તે જાણવું અથવા તો સમજાવવું. સાધનો, આના માટે શું જોઈએ? તો જોડાણ માટેનો તાર, જોડાણ માટેનો તાર 1.5 વોલ્ટના ચાર સૂકા કોષ અથવા તો વિદ્યુત કોષ, ક એમીટર, નિક્રોમનો તાર, ટોર્ચ બલ્બ અને 10 વોટનો બલ્બ, આટલું જોઈએ. હવે રીત, આકૃતિ પહેલા દોરવાની છે પણ આકૃતિની વાત પછી, પહેલા રીત શું કરશો? તો સાંભળો, સૌપ્રથમ 1.5 વોલ્ટના ચાર વિદ્યુત કોષ શ્રેણીમાં અને તેની સાથે એમીટર તથા કળને આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે જોડો અને XY અંતરાલ છોડી પરિપથ પૂર્ણ કરો. તો સૌપ્રથમ શું કરવાનું, જે ચાર વિદ્યુત કોષ લીધા છે એને શ્રેણીમાં જોડવાના. જો અહીં આકૃતિ દોરું છું, આકૃતિ તમે જે રીતનો પહેલો મુદ્દો લખો એ પ્રમાણે જ આકૃતિ દોરવાની. જો તમે શું કીધું, સૌપ્રથમ 1.5 વોલ્ટના દરેક એવા ચાર વિદ્યુત કોષને શ્રેણીમાં, તો ચાર વિદ્યુત કોષ છે એને શ્રેણીમાં જોડવાના. આ એક વિદ્યુત કોષ, વિદ્યુત કોષની સંજ્ઞા તમને ખબર છે, આ બીજો, આ ત્રીજો અને આ ચોથો. શ્રેણીમાં મતલબ ક્રમશ, એક પૂરો થાય એટલે તરત જ બીજો, બીજો પૂરો થાય એટલે તરત જ ત્રીજો, ત્રીજો પૂરો થાય એટલે તરત જ ચોથો, ક્રમશ. ઓકે, તો આ ચાર વિદ્યુત કોષ છે, એક બે, આ એક, આ બે, આ ત્રણ અને આ ચાર. ઓકે, હવે સાંભળો, શ્રેણીમાં અને તેની સાથે એમીટર તથા કળ આકૃતિમાં દર્શાવ્યા મુજબ જોડો. હવે એની સાથે એમીટર અને કળ જોડી દેવાની છે, તો આ કળ અને એમીટર જોડી દેવાની. આ એમીટર અને આ કળ. હવે XY અંતરાલ છોડીને પરિપથ પૂર્ણ કરો, વચ્ચે XY અંતરાલ મતલબ પરિપથમાં વચ્ચે જગ્યા છોડવાની, આને આપણે X કહીએ, આને Y કહીએ,
तो आपणे आ एक्स वाय अंतराल छोड्यो अने आ परिपथ पूर्ण करी देवानो। तो आ परिपथ छे, परिपथमां विद्युत प्रवाहनी दिशा दर्शाव देवानी। विद्युत प्रवाह कई दिशामां दर्शावाय? धन थी ऋण, वहे ऋण थी धन, पण दर्शावाय धन थी ऋण। तो आ विद्युत प्रवाहनी दिशा छे, आ बताई देवानी। तो आ परिपथ छे। तो सौ प्रथम 1.5 वोल्ट ना चार विद्युत को श्रेणी में ने तेनी साथे कळ ने ए मीटर आकृति में दर्शाव्या प्रमाण जोड़ो ने एक्स वाय अंतराल छोड़ी ने परिपथ पूर्ण करो। ओके, हवे शुं करवानुं तो सांभळजो। अंतराल एक्स वाय में निक्रोम नो तार जोड़ी, हवे तमे जो निक्रोम नो तार लीधो छे, हवे आ एक्स वाय अंतराल में निक्रोम नो तार जोड़ी परिपथ पूर्ण करो। तो आ निक्रोम नो तार छे, रेडी। तो एने हवे क्यां जोड़वानो? एक्स वाय अंतराल में। तो निक्रोम ना तार नो एक छेड़ो क्यां आपी देवानो? एक्स मां, ने एक छेड़ो क्यां आपी देवानो? वाय मां। तो आ निक्रोम नो तार जोड़ देवानो। आ निक्रोम नो तार छे। ओके, तो एक्स अंतराल एक्स वाय मां निक्रोम नो तार जोड़ी परिपथ पूर्ण करो। तो जो आपणे परिपथ पूर्ण कर्यो, एक्स वाय अंतराल मां हुं जोड़ी दीधुं? निक्रोम नो तार। હવે કળમાં પ્લગ ભરાવો, કળમાં પ્લગ ભરાવો મતલબ કળ ચાલુ કરો, ખ્યાલ આવે છે ને? કળમાં પ્લગ ભરાવો અને એ મીટર નું અવલોકન કરો। હવે કળમાં પ્લગ ભરાવો મતલબ આ કળને ચાલુ કરવાની, તો કળ ચાલુ કરશો તો શું થાય? કળ ચાલુ કરો તો પરિપથમાં વિદ્યુત પ્રવાહ વહેવાનું ચાલુ થાય, હેને? તો હવે કળમાં પ્લગ ભરાવો, કળમાં પ્લગ ભરાવશો એટલે પરિપથમાં વિદ્યુત પ્રવાહ વહેવાનું ચાલુ થશે, અને આ આ પરિપથમાંથી કેટલો વિદ્યુત પ્રવાહ વહે છે એ ક્યાં ખબર પડશે? ક્યાં ખબર પડે? એ મીટરમાં, આપણે ભણી ગયા છીએ એ મીટર। એ મીટરનું કાર્ય શું? વિદ્યુત પ્રવાહનું મૂલ્ય માપે, પરિપથમાંથી વહેતા વિદ્યુત પ્રવાહનું મૂલ્ય માપવાનું સાધન છે। કોણ? એ મીટર। તો તમે જ્યારે કળમાં પ્લગ ભરાવો છો ત્યારે પરિપથમાં વિદ્યુત પ્રવાહ વહેવાનું ચાલુ થાય, થાય ને? હવે આ પરિપથમાંથી કેટલો વિદ્યુત પ્રવાહ વહે છે ક્યાં ખબર પડે? એ મીટરમાં। એ મીટર રીડિંગ આપશે કે પરિપથમાંથી 1 એમ્પિયર, 2 એમ્પિયર, 3 એમ્પિયર જે હોય કેટલો પ્રવાહ વહે છે, રેડી? તો એ મીટરનું અવલોકન કરો અને કળમાંથી પ્લગ બહાર કાઢી લો। તમારે આ કળમાં પ્લગ ભરાવીને એ મીટરનું અવલોકન કરવાનું છે કે કેટલો પરિપથમાંથી વિદ્યુત પ્રવાહ વહે છે એ નોંધી લેવાનું છે, અને ફરીથી આ કળમાંથી પ્લગ બહાર કાઢી લો, મતલબ આ સ્વિચને શું કરો? બંધ કરો। ખ્યાલ આવે છે? ઓકે, હવે સાંભળો। એક્સ અંતરાલ એક્સ વાય માં નિક્રોમના તારની જગ્યાએ ટોર્ચનો બલ્બ જોડી તેમાંથી વહેતા વિદ્યુત પ્રવાહનું મૂલ્ય એ મીટરની મદદથી નોંધો। મતલબ હવે તમારા નિક્રોમનો તાર શું કરવાનો? કાઢી લેવાનો। કાઢી લીધો, ત્યાં શું રાખવાનું? ટોર્ચ નો બલ્બ, રેડી? આ જે આકૃતિમાં આ જે ટોર્ચ બલ્બ છે, આ ટોર્ચ બલ્બ આ મૂકવાનો, રેડી? એક છેડો ક્યાં આપવાનો? એક્સ માં, એક ક્યાં આપવાનો? વાય માં। ઓકે, ફરીથી આ કળમાં પ્લગ ભરાવો। આ અહીંયા તમે ટોર્ચ બલ્બ મૂકશો એટલે આ પરિપથ પૂર્ણ થઈ જાય। પછી શું કરવાનું? કળ ચાલુ કરવાની, મતલબ કળમાં પ્લગ ભરાવવાનું। કળ ચાલુ કરશો એટલે શું થાય? પરિપથમાં વિદ્યુત પ્રવાહ વહેવાનું ચાલુ થાય। હવે પરિપથમાંથી કેટલો વિદ્યુત પ્રવાહ વહે છે ક્યાં ખબર પડશે? એ મીટરમાં। એ મીટર તમને રીડિંગ આપશે કે હવે પરિપથમાંથી આટલો વિદ્યુત પ્રવાહ વહે છે, એની શું કરી લેવાની? નોંધ કરી લેવાની। ખ્યાલ આવે છે? હવે 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 આ એક્સ વાય અંતરાલમાં ટોર્ચ બલ્બની જગ્યાએ 10 વોટનો બલ્બ જોડો, મતલબ હવે આ બલ્બ કાઢી લેવાનો, આને કાઢી લેવાનો, ત્યાં શું મૂકવાનું? 10 વોટનો બલ્બ આ મૂકવાનો, એક છેડો એક્સ માં આપવાનો, એક છેડો વાય માં આપવાનો। પરિપથ પૂર્ણ થયો, પરિપથ પૂર્ણ થાય એટલે કળમાં પ્લગ ભરાવાનું, મતલબ કળ ચાલુ કરવાની, કળ ચાલુ કરશો એટલે પરિપથમાં વિદ્યુત પ્રવાહ વહેવાનું ચાલુ થાય। આ પરિપથમાંથી કેટલો વિદ્યુત પ્રવાહ વહે છે ક્યાં ખબર પડે? એ મીટરમાં। એની શું કરવાની? નોંધ કરવાની। ખ્યાલ આવે છે? હા કે ના? અમુક વિદ્યાર્થીઓ તો આળસ મરડતા હોય એવું લાગે છે। 10 થી 8 રોલ નંબર 10, શું છે આ બધું?
અમુક અમુક સૂતા છે લાંબા થઈને 10 થી 4, આમાં ધ્યાન આપો ભાઈ. ઓકે, હવે સાંભળો, હવે શું કરવાનું ખ્યાલ આવે છે ને? એક્સ વાય અંતરાલમાં 10 વોટ નો બલ્બ મૂકી પરિપથ પૂર્ણ કરો અને કળમાં પ્લગ ભરાવી એ મીટર નું અવલોકન કરો. તો હવે અવલોકન, તો હવે તમે મને એટલે એ બાબત જણાવો કે આ દરેક વખતે એ મીટર નું રીડિંગ સરખું આવશે? અહીંયા પેલા તમે શું રાખ્યું હતું? નિક્રોમ નો તાર, પછી એ કાઢીને ત્યાં શું રાખ્યું? ટોર્ચ બલ્બ, પછી એ કાઢીને ત્યાં શું રાખ્યું? 10 વોટ નો બલ્બ. તો ત્રણેય વખતે તમે એ મીટર ના રીડિંગ નોંધ્યા, એ ત્રણેય રીડિંગ સમાન હશે નહીં, કારણ કે તમે જે ત્રણ રેડી વાહકો લીધા, પેલા શું લીધું? નિક્રોમ નો તાર, પછી શું લીધું? ટોર્ચ બલ્બ, પછી શું લીધું? 10 વોટ નો બલ્બ. તો ત્રણેય ના અવરોધ કેવા હોય? અલગ અલગ હોય. તો અવરોધ બદલાય તો વિદ્યુત પ્રવાહ નું મૂલ્ય બદલાય. વિદ્યુત પ્રવાહ નું મૂલ્ય અવરોધ ના મૂલ્ય ના વ્યસ્ત પ્રમાણમાં હોય. આઈ ચલે છે 1/r, આ તમને ખ્યાલ છે. તો અવરોધ બદલાય તો વિદ્યુત પ્રવાહ બદલાય, હે ને? તો જો અવલોકન, નીચે ધ્યાન આપો. અવલોકનમાં અહીં જુદા જુદા વાહકો જેવા કે નિક્રોમ નો તાર, ટોર્ચ બલ્બ તથા 10 વોટ નો બલ્બ, એ દરેકમાં એ મીટર દ્વારા નોંધાયેલ વિદ્યુત પ્રવાહ નું મૂલ્ય જુદું જુદું હોય છે, હે ને? શું કામ જુદું જુદું આવે વિદ્યુત પ્રવાહ નું મૂલ્ય દરેક વાહકમાં? કારણ કે દરેક વાહક નો અવરોધ અલગ અલગ છે. અવરોધ બદલાઈ જાય તો વિદ્યુત પ્રવાહ બદલાઈ જાય, કારણ કે વિદ્યુત પ્રવાહ નું મૂલ્ય એ અવરોધ પર પણ આધાર રાખે એવું આપણે આગળ ભણી ગયા છે. તો અવરોધ બદલાય તો વિદ્યુત પ્રવાહ બદલાય, અને એના ઉપરથી પછી ફાઇનલ નિર્ણય. આમ ઉપરોક્ત પ્રયોગ પરથી સાબિત થાય છે કે જુદા જુદા વાહકોમાં વિદ્યુત પ્રવાહ નું મૂલ્ય તેમાં રહેલા અવરોધ પર આધારિત રાખે. તો આ બાબત સાબિત થઈ કે નહીં? વાહકમાંથી પસાર થતો વિદ્યુત પ્રવાહ શેના ઉપર આધાર રાખે? વાહકના અવરોધ ઉપર આધાર રાખે. આ સિવાય બીજું શેના ઉપર આધાર રાખે? વાહકના બે છેડા વચ્ચે લાગુ પાડેલા વિદ્યુત સ્થિતિમાનના તફાવત ઉપર આધાર રાખે. V અને R બે ઉપર આધાર રાખે. આ ભણી ગયા છીએ આપણે. I is equal to V ના છેદમાં R. V ઉપર અને R બંને ઉપર આધાર રાખે. વિદ્યુત પ્રવાહનું મૂલ્ય વાહકના બે છેડા વચ્ચે લાગુ પાડેલા વિદ્યુત સ્થિતિમાનના તફાવત અને વાહકના અવરોધ એમ બે બાબત ઉપર આધાર રાખે છે. વોલ્ટેજ બદલાય તો વિદ્યુત પ્રવાહ બદલાય, અવરોધ બદલાય તો વિદ્યુત પ્રવાહ બદલાય. વિદ્યુત પ્રવાહ નું મૂલ્ય વોલ્ટેજ ના મૂલ્યના સમપ્રમાણમાં, આઈ ચલે છે વી, આ સૂત્ર ઉપરથી સ્પષ્ટ છે. અને વિદ્યુત પ્રવાહ નું મૂલ્ય અવરોધ ના મૂલ્યના વ્યસ્ત પ્રમાણમાં હોય. આઈ ચલે છે 1/r. ખ્યાલ આવે છે ને? ઓકે, તો આ તમારો પ્રયોગ છે. હવે નીચે જે આ નિર્ણય પરથી, એટલે આ પરથી અમુક નિર્ણયો લઈ શકાય. હવે ચાર તમને નીચે બીજા અલગ મુદ્દા આપ્યા છે. આ મુદ્દા તમને જો આ પ્રયોગ પૂછાય તો લખવાની જરૂર નથી, પણ માહિતી માટે છે. એટલે ખાલી ધ્યાન આપજો એમાં. જે વાહકમાં અવરોધ ઓછો હોય, અવરોધ કેવો હોય? ઓછો હોય, એવા વાહકને સારા વાહક અથવા તો એને બીજું શું કહેવાય? સુવાહક. વિદ્યુતના સુવાહક કહેવાય જેનો અવરોધ કેવો હોય? ઓછો હોય. દાખલા તરીકે ચાંદી, તો ચાંદીમાં અવરોધ કેવો હોય? ઓછો હોય. તો ચાંદી એ વિદ્યુતનું સુવાહક કહેવાય. કોપર, એટલે આપણા જે ઘરેલુ પરિપથમાં જે તાર હોય એના હોય, કોપર ના હોય, કારણ કે કોપર નો અવરોધ કેવો? કોપરમાં જે અવરોધ છે કેવો હોય? ઓછો હોય. અવરોધ ઓછો હોય એટલે વિદ્યુત પ્રવાહનું સારી રીતે શું થાય? વહન થાય. એના કરતા સારું સુવાહક ચાંદી છે, પણ એ તાર આપણને પરવડે નહીં. એટલે ઘરેલુ પરિપથમાં સામાન્ય રીતે કયા તાર જોવા મળે? કોપરના, કારણ કે એ સસ્તું છે. ખ્યાલ આવે છે? ઓકે, બીજું, જે વાહકમાં અવરોધ ગણના પાત્ર હોય, ગણના પાત્ર મતલબ
થોડો ઘણો પ્રેડિક્ટ, ખૂબ ઓછો એની ને વધારે એની ગણના પાત્ર, જે વાહકમાં અવરોધ ગણના પાત્ર હોય તેવા વાહકોને અવરોધક કહેવાય. અવરોધક તો બોલો શું વાહક કોને કહેવાય? જે વાહકોમાં અવરોધ ઓછો હોય એને શું વાહક અથવા તો સારા વાહક કહેવાય વિદ્યુતમાં. જે વાહકમાં અવરોધ ગણના પાત્ર હોય, ગણના પાત્ર એટલે ઓછો નહીં ને વધારે નહીં, ગણના પાત્ર અવરોધ હોય એવા વાહકને અવરોધક કહેવાય. જે વાહકમાં અવરોધ વધુ પ્રમાણમાં હોય, અવરોધ વધુ પ્રમાણમાં હોય તેવા વાહકને મંદ વાહક, વિદ્યુતના મંદ વાહક કહેવાય. અવરોધ કેવો હોય, વધારે હોય તો એમાં વિદ્યુતનું મંદ વાહક, કારણ કે અવરોધ વધારે હશે તો પેલા વિદ્યુત પ્રવાહનું વહનમાં અવરોધ ઉભો થાય, એટલે વિદ્યુત પ્રવાહનું વહન સારી રીતે નહીં થાય, ઓછું થાય, મંદ વાહક. અને જે વાહકમાં અવરોધ ખૂબ મોટા પ્રમાણમાં હોય, ખૂબ જ વધારે હોય એવા વાહકોને અવાહક, એમાંથી વિદ્યુતનું વહન થશે જ નહીં, કારણ કે અવરોધનું મૂલ્ય વધારે છે. અવરોધનું મૂલ્ય વધી જાય તો પછી વિદ્યુત પ્રવાહનું મૂલ્ય શું થાય, ઘટે. અને ખૂબ વધારે હોય એટલે વિદ્યુત પ્રવાહનું વહન પણ નહીં થાય. ઓકે, તો બોલો કોને સારા વાહક કહેવાય, કોને અવરોધક કહેવાય, કોને મંદ વાહક કહેવાય, કોને અવાહક કહેવાય, ક્લિયર ને? જે વાહકનો અવરોધ ઓછો હોય તેવા વાહકને સુવાહક, જે વાહકનો અવરોધ ગણના પાત્ર હોય તેવા વાહકને અવરોધક, જે વાહકનો અવરોધ વધુ પ્રમાણમાં હોય તેવા વાહકને મંદ વાહક, અને જે વાહકનો અવરોધ ખૂબ જ વધારે હોય એવા વાહકોને અવાહક કહે છે. ક્લિયર? એટલે આ આ પ્રયોગમાં આ લખવાની જરૂર નથી, આ નિર્ણય સુધીનું જ ખાલી લખવાનું જો આ પ્રયોગ પૂછાય તો. ઓકે, હવે નીચે 25 નંબરનો પ્રશ્ન, વાહકમાં અવરોધક શા કારણે ઉદ્ભવે, અથવા તો વાહકમાં અવરોધ, અવરોધકની જગ્યાએ ખાલી અવરોધ, વાહકમાં અવરોધ શા કારણે ઉદ્ભવે તે સમજાવો, અને સુવાહક અને અવાહક વચ્ચેનો ભેદ સ્પષ્ટ કરો. હવે સુવાહક કોને કહેવાય અને અવાહક કોને કહેવાય એની વાત આપણે હમણાં ઉપર કરી. સુવાહક કોને કહેવાય? જે વાહકનો અવરોધ ઓછો હોય એવા વાહકોને સુવાહક કહેવાય. મંદ વાહક કોને એટલે અવાહક કોને કહેવાય? તો જે વાહકમાં અવરોધ ખૂબ જ વધારે હોય એને અવાહક કહેવાય. તો પ્રશ્ન છે, વાહકોમાં અવરોધ શા માટે ઉદ્ભવે તે સમજાવો, અને સુવાહક અને અવાહક વચ્ચેનો ભેદ સ્પષ્ટ કરો. તો જો આપણે જાણીએ છીએ કે વાહકમાં વિદ્યુત પ્રવાહનું વહન એટલે મુક્ત ઇલેક્ટ્રોનની ચોક્કસ દિશામાં થતી ગતિ. વાહકમાં વિદ્યુત પ્રવાહનું વહન કોને આભારી છે? મુક્ત ઇલેક્ટ્રોનને આભારી છે. વાહકમાં વિદ્યુત પ્રવાહનું વહન મુક્ત ઇલેક્ટ્રોનને આભારી છે. વાહકની અંદર મુક્ત ઇલેક્ટ્રોન હોય એટલે જ્યારે આ મુક્ત ઇલેક્ટ્રોનને બેટરી દ્વારા ઉર્જા આપવામાં આવે ત્યારે આ મુક્ત ઇલેક્ટ્રોન છે એ પેલા અસ્ત વ્યસ્ત ગતિ કરતા હોય, પછી એને ઉર્જા આપો એટલે ચોક્કસ દિશામાં શું થાય, ગતિ કરવા માંડે. આમ ઇલેક્ટ્રોનનો આખો એક શું થાય, પ્રવાહ રચાય, જેને ઇલેક્ટ્રોન પ્રવાહ અથવા તો વિદ્યુત પ્રવાહ કહેવાય. આવું આપણે આગળ જોયું. તો વાહકમાં વિદ્યુત પ્રવાહનું વહન એટલે મુક્ત ઇલેક્ટ્રોનની ચોક્કસ દિશામાં થતી ગતિ. વાહકમાં વિદ્યુત પ્રવાહ વહે છે એનો મતલબ શું થાય? વાહકમાં મુક્ત ઇલેક્ટ્રોન ચોક્કસ દિશામાં શું કરે છે? ગતિ કરે છે. ખ્યાલ આવે છે ને? આ વિદ્યુત વાહકમાં વિદ્યુત પ્રવાહને વહેડાવે, વિદ્યુત પ્રવાહનું વહન કોણ કરે? મુક્ત ઇલેક્ટ્રોન કરે. તો મુક્ત ઇલેક્ટ્રોનની ચોક્કસ દિશામાં થતી ગતિ મતલબ વિદ્યુત પ્રવાહનું વહન. તો વિદ્યુત વાહકમાં વિદ્યુત પ્રવાહનું વહન એટલે મુક્ત ઇલેક્ટ્રોનની ચોક્કસ દિશામાં થતી ગતિ. હવે સાંભળો, ઘણીવાર આ ચોક્કસ દિશીય મુક્ત ઇલેક્ટ્રોન મતલબ ચોક્કસ દિશીય મતલબ ચોક્કસ દિશામાં ગતિ કરતા મુક્ત ઇલેક્ટ્રોન વાહકના અણુ પરમાણુઓ સાથે અથડામણ અનુભવે. વાહકની અંદર આ મુક્ત ઇલેક્ટ્રોન ચોક્કસ દિશામાં શું કરતા હોય? ગતિ કરતા હોય. ત્યારે વાહકના જે અણુ અને પરમાણુઓ છે એની સાથે આ ઇલેક્ટ્રોન શું થાય? અથડાય. ચોક્કસ દિશામાં આમ જતો હોય ત્યારે વાહકના અણુ પરમાણુ સાથે આ મુક્ત ઇલેક્ટ્રોન શું થાય? અથડાય. આથી ચોક્કસ દિશામાં જતા મુક્ત ઇલેક્ટ્રોનની ગતિ અવરોધાય. વાહકના અણુ પરમાણુ છે એ અવરોધ ઉત્પન્ન કરે એમાં ચોક્કસ દિશામાં થતી ગતિમાં, મતલબ એને આગળ જતા શું કરે? રોકે.
ચલાવે છે તો ચોક્કસ દિશામાં જતા મુક્ત ઇલેક્ટ્રોનની ગતિમાં અડચણ ઉત્પન્ન થાય છે, મતલબ અવરોધ ઉત્પન્ન થાય છે. આમ વાહક વિદ્યુત પ્રવાહનું વહન કરવામાં શું કરે? વિરોધ ઉત્પન્ન કરે. વાહક છે એ વિદ્યુત પ્રવાહના વહનમાં વિરોધ ઉત્પન્ન કરે, અને આ ઉત્પન્ન થતા વિરોધને જ વાહકનો શું કહેવાય? અવરોધ કહેવાય. જો વાહક વધારે વિરોધ કરે વિદ્યુત પ્રવાહના વહનનો તો એમ કહેવાય કે વાહકનો અવરોધ વધારે છે. જો વાહક ઓછો અવરોધ ઉત્પન્ન કરે વિદ્યુત પ્રવાહના વહનમાં તો એમ કહી શકાય કે એ વાહકનો અવરોધ ઓછો છે. ખ્યાલ આવે છે? અને નીચે તમને કીધું છે કે સુવાહક અને અવાહક વચ્ચેનો ભેદ સ્પષ્ટ કરો. તો સુવાહકો તો તે મુક્ત ઇલેક્ટ્રોનની સંખ્યા વધારે હોય, જે સુવાહકો છે એમાં મુક્ત ઇલેક્ટ્રોનની સંખ્યા વધારે હોય, અને એટલે જ તો એમાં વિદ્યુત પ્રવાહનું વહન સારી રીતે થાય. કારણ કે વિદ્યુત પ્રવાહનું વહન મુક્ત ઇલેક્ટ્રોનને આભારી છે. જેમ મુક્ત ઇલેક્ટ્રોન વધારે હોય એમ વિદ્યુત પ્રવાહનું વહન કેવું થશે? વધારે. રેડી? તો તે મુક્ત ઇલેક્ટ્રોનની સંખ્યા વધારે હોય શેમાં? સુવાહકોમાં. અને તેમની વાહકો સાથેની અથડામણ ન થાય. આજે મુક્ત ઇલેક્ટ્રોન ગતિ કરતો હોય ને તો એ વાહકના અણુ પરમાણુ સાથે એની અથડામણ ન થાય. કારણ કે આવા આવા વાહકો જે સુવાહકો છે ને એ વિદ્યુત વહનમાં ઓછામાં ઓછો વિરોધ કરે વિદ્યુત વહનનો. એટલે કહી શકાય કે અવરોધ કેવો હોય? ઓછો હોય સુવાહકોમાં. બીજું, વિદ્યુત પ્રવાહનું વહન સરળતાથી થાય. તો સીધી વાત છે, એમાં મુક્ત ઇલેક્ટ્રોનની સંખ્યા વધારે હોય, અવરોધ ઓછો હોય, એટલે વિદ્યુત પ્રવાહનું વહન સરળતાથી થાય. ઘણી તાંબુ છે, એલ્યુમિનિયમ છે, એ સુવાહકો છે. અવાહકો તેનાથી ઊંધું, જેમાં મુક્ત ઇલેક્ટ્રોનની સંખ્યા ન હોય, મુક્ત ઇલેક્ટ્રોન જ ન હોય, તો પછી વિદ્યુત પ્રવાહના વહન થશે જ નહીં. કારણ કે વિદ્યુત પ્રવાહનું વહન કોને આભારી છે? મુક્ત ઇલેક્ટ્રોનને આભારી છે. તો મુક્ત ઇલેક્ટ્રોન હોય જ નહીં છેમાં? અવાહકોમાં. તો પછી વિદ્યુત પ્રવાહનું વહન નહીં થાય. તો નીચે લખ્યું છે, જો વિદ્યુત પ્રવાહનું વહન ન થાય, ત્રીજો મુદ્દો, અવાહકોમાં વિદ્યુતનું વહન ન થાય. શું કામ? કારણ કે એમાં મુક્ત ઇલેક્ટ્રોન જ હોતા નથી. ખ્યાલ આવે છે? બીજું, અવરોધ વધારે હોય. આ જે અવાહકો છે એ વિદ્યુત વહનનો વધારે વિરોધ કરે, મતલબ અવરોધ કેવો હોય? વધારે હોય. તો આ બે વચ્ચેનો ભેદ છે. ઓકે, તો હું માનું છું ત્યાં સુધી તમને આમાં કઈ પ્રશ્ન નહીં હોય. ક્લિયર હોય તો રેડી કઈક સિમ્બોલ બતાવો. ઓકે, સરસ, ખૂબ સરસ. જો હવે એક નવો મુદ્દો છે, અવરોધકોના તંત્રનો અવરોધ. તેમાં એક પ્રશ્ન છે, 40 નંબરનો પ્રશ્ન, એ પીડીએફમાં ધ્યાન આપજો. અવરોધોને એકબીજા સાથે કેટલા પ્રકારે, હવે અવરોધ શું છે એ તમને ખ્યાલ છે, આપણે એની વાત આગળ ભણી ગયા છે, એનું સૂત્ર ભણી ગયા, અને SI એકમની વાત કરી, ઓહમના નિયમ પરથી આપણે અવરોધનું સૂત્ર તારવું, V=IR, R બરાબર V ના છેદમાં I, એના એકમની વાત કરી છે, આપણે બધું જોઈ ગયા છે. તો હવે પ્રશ્ન છે, અવરોધોને એકબીજા સાથે કેટલા પ્રકારે જોડી શકાય? તો અવરોધોને એકબીજા સાથે બે પ્રકારે જોડી શકાય, શ્રેણીમાં અને સમાંતરમાં. શ્રેણી જોડાણ અને સમાંતર જોડાણ, અવરોધોને એકબીજા સાથે બે પ્રકારે જોડી શકાય, એક શ્રેણીમાં, બીજું સમાંતરમાં. જો હવે અહીંયા નીચે એક આકૃતિ આપી છે, જો તો આકૃતિ ઉપરથી સ્પષ્ટ છે કે આકૃતિમાં પરથી સ્પષ્ટ છે કે અવરોધ R1, R2 અને R3, આમાં ત્રણ અવરોધ છે, 1, 2 અને 3. આને R1 કીધો છે, R2 છે અને R3 છે. તો આ વિદ્યુત પરિપથ છે. વિદ્યુત પરિપથમાં ત્રણ અવરોધ R1, R2 અને R3 ને, અવરોધ R1, R2 અને R3, ત્રણ અવરોધ R1, R2 અને R3 ને એકબીજા સાથે ક્રમશ જોડેલા છે. જો ક્રમશ, આ એક પૂરો થાય ત્યાંથી તરત બીજો, બીજો પૂરો થાય ત્યાંથી તરત ત્રીજો. ક્રમશ એટલે શું? એક પૂરો થાય ત્યાંથી બીજો, બીજો પૂરો થાય ત્યાંથી ત્રીજો. તો ત્રણ અવરોધ R1, R2 અને R3 ને
विद्युत परिपथ में एक बीजा साथ क्रमश जोड़ेला है, तो अवरोधो ने आवा जोड़ाण ने श्रेणी जोड़ाण कहवाय। तो टूंक में श्रेणी जोड़ाण कोने कहवाय, समझाय छे? अवरोधो श्रेणी में जोड़ेला है, एनो मतलब हुं अवरोधो विद्युत परिपथ में क्रमश जोड़ेला है। क्रमश एटले एक पूरो थाय त्यांथी बीजो, बीजो पूरो थाय त्यांथी त्रीजो। तमने आकृति में देखाय छे, आ आकृति नी अंदर त्रण अवरोधो ने क्रमश जोड़ेला छे। आर वन पूरो थाय त्यांथी आर टू, आर टू पूरो थाय त्यांथी आर थ्री। तो आ श्रेणी जोड़ाण छे, आवा जोड़ाण ने श्रेणी जोड़ाण कहेवाय, अने एनाथी ऊंधुं। जो हवे आ आकृति में ध्यान आपो, तो जो आ आकृति में अवरोधो छे क्रमश नथी, बे बिंदु वच्चे जोड़ेला छे। जो आर वन क्या जोड़ेलो छे, बिंदु एक्स अने वाय नी वच्चे छे। आर टू क्या छे, बिंदु एक्स अने वाय नी वच्चे। आर थ्री क्या छे, बिंदु एक्स अने वाय नी वच्चे। तो त्रण अवरोधो आर वन आर टू अने आर थ्री ने विद्युत परिपथ में एक साथे बे बिंदु एक्स अने वाय नी वच्चे, एक साथे बे बिंदु एक्स अने वाय नी वच्चे जोड़ेला छे, तो अवरोधो ना आवा जोड़ाण ने शुं कहेवाय, समांतर जोड़ाण कहेवाय। तो आ समांतर जोड़ाण छे। तो हवे तमने हाउ इन शोर्ट ख्याल आवी जवो जोईए कि श्रेणी अने समांतर शुं। श्रेणी एटले हुं क्रमश, एक पूरो थाय त्यांथी बीजो, बीजो पूरो थाय त्यांथी त्रीजो। અને સમાંતર જોડાણ કોને કહેવાય, તો એક સાથે બે બિંદુ વચ્ચે જોડેલા હોય, એક સાથે બે બિંદુ વચ્ચે। જો ત્રણ અવરોધો છે બીજી આકૃતિમાં, તો આર વન ક્યાં છે, એક્સ અને વાય ની વચ્ચે। આર ટુ ક્યાં છે, એક્સ અને વાય ની વચ્ચે। આર થ્રી ક્યાં છે, એક્સ અને વાય ની વચ્ચે। તો ત્રણે અવરોધોને એક જ સાથે બે બિંદુ એક્સ અને વાય ની વચ્ચે જોડેલા, અવરોધોને આવા જોડાણને શું કહેવાય, સમાંતર જોડાણ કહેવાય। અને આ પહેલી જે આકૃતિ છે, પહેલી આકૃતિ એમાં એમાં જો બે બિંદુ વચ્ચે નથી, ક્રમશ છે, એક પૂરો થાય ત્યાંથી બીજો અને બીજો પૂરો થાય ત્યાંથી ત્રીજો, તો આ શ્રેણી છે। તો અવરોધોને એકબીજા સાથે કેટલા પ્રકારે જોડી શકાય, બે પ્રકારે, એક શ્રેણીમાં અને બે સમાંતરમાં। શ્રેણી એટલે ક્રમશ અને સમાંતર એટલે એક સાથે બે બિંદુઓ વચ્ચે। રેડી? હવે આ યુનિટનો મોસ્ટ એમપી પ્રશ્ન અને આવવાની સંભાવના લગભગ લગભગ ફાઇનલ પૂછાય, રેડી? આમાં તમને કઈ શંકા જ નહીં કરવાની, ટૂંકમાં આવે જ એક અવરોધોનું શ્રેણી જોડાણ અને યા તો અવરોધોનું સમાંતર જોડાણ, ત્રણ ગુણની અંદર આ પ્રશ્ન પૂછાય, અને ખૂબ જ અગત્યનો અને ખૂબ સરળ પ્રશ્ન છે। જો ધ્યાન આપવામાં આવે તો શ્રેણી જોડાણ આવડી જાય, તો સમાંતર જોડાણ તો એમ જ આવડી જાય। ત્રણ ગુણની અંદર આ પ્રશ્ન પૂછાય અને ખૂબ જ મોસ્ટ એમપી પ્રશ્ન છે, ધ્યાન આપજો। પ્રશ્ન છે અવરોધોનું શ્રેણી જોડાણ સમજાવી, સમજાવી મતલબ તમારે અવરોધોના શ્રેણી જોડાણની વ્યાખ્યા આપવાની છે અને તેના સમતુલ્ય અવરોધ માટેનું સૂત્ર તારવો। મોસ્ટ એમપી પ્રશ્ન પૂછાય, અવરોધોનું શ્રેણી જોડાણ સમજાવી, તેના સમતુલ્ય અવરોધ માટેનું સૂત્ર તારવો। તો પહેલા તો તમારે વ્યાખ્યા આપવાની છે, તો અહીં ટાઇટલ આપી દેવાનું, અવરોધોનું શ્રેણી જોડાણ બે પ્રશ્નો છે। એક તો અવરોધોનું શ્રેણી જોડાણ સમજાવી, તેના સમતુલ્ય અવરોધનું સૂત્ર તારવો। તો પહેલા તો અવરોધોનું શ્રેણી જોડાણ સમજાવો, મતલબ તમારે એનું જે વિધાન છે એ લખવાનું છે, અવરોધોનું શ્રેણી જોડાણ કોને કહેવાય। તો જો અહીં પીડીએફમાં ધ્યાન આપજો, અવરોધોનું શ્રેણી જોડાણ કોને કહેવાય, અવરોધોને પરિપથમાં એવી રીતે જોડવામાં આવે, સાંભળજો ધ્યાનથી, અવરોધોને પરિપથમાં એવી રીતે જોડવામાં આવે કે જેથી દરેક અવરોધમાંથી પસાર થતા વિદ્યુત પ્રવાહનું મૂલ્ય સમાન હોય। અવરોધોને પરિપથમાં એવી રીતે જોડવામાં આવે કે જેથી દરેક અવરોધમાંથી પસાર થતો વિદ્યુત પ્રવાહનું મૂલ્ય સમાન હોય, અને તેને તેને એટલે કોને, વિદ્યુત પ્રવાહને। અવરોધોને પરિપથમાં એવી રીતે જોડવામાં આવે, અવરોધોને પરિપથમાં, પરિપથ એટલે હું એ બધું આપણે આગળ ભણી ગયા છીએ, તો
तो अवरोधों ने परिपथ में एवी रीते जोड़वामां आवे के जेथी दरेक अवरोध मांथी पसार थता विद्युत प्रवाह नुं मूल्य समान होय अने तेने तेने एटले विद्युत प्रवाह ने वहेवा माटे फक्त एक ज मार्ग उपलब्ध होय। दरेक अवरोध मांथी पसार थता विद्युत प्रवाह नुं मूल्य समान होय अने विद्युत प्रवाह ने वहेवा माटे फक्त एक ज मार्ग उपलब्ध होय અને દરેક અવરોધના વિદ્યુત સ્થિતિમાનના તફાવતનું મૂલ્ય અને દરેક અવરોધના વિદ્યુત સ્થિતિમાનના તફાવતનું મૂલ્ય અલગ અલગ હોય તો અવરોધોના આવા જોડાણને અવરોધોનું શ્રેણી જોડાણ કહે છે। આ એનું વિધાન છે। તમને વિધાન સમજાવવું જરૂરી છે હું એટલે તો વડે ખૂબ શાંતિથી આ વિધાન બોલું છું। વિધાન સમજાય તો જ તમને સમતુલ્ય અવરોધનું સૂત્ર આવડશે કારણ કે વિધાનનો ઉપયોગ એમાં કરવાનો। હજુ વિધાન એકાદ બે વખત રિપીટ કરું છું, ધ્યાન આપજો। અવરોધોનું શ્રેણી જોડાણ, શ્રેણી જોડાણ કોને કહેવાય? તો અવરોધોને વિદ્યુત પરિપથમાં એવી રીતે જોડવામાં આવે, અવરોધોને વિદ્યુત પરિપથમાં એવી રીતે જોડવામાં આવે કે જેથી દરેક અવરોધમાંથી પસાર થતા વિદ્યુત પ્રવાહનું મૂલ્ય સમાન હોય, દરેક અવરોધમાંથી પસાર થતા વિદ્યુત પ્રવાહનું મૂલ્ય સમાન હોય અને તેને વહેવા માટે તેને એટલે વિદ્યુત પ્રવાહને વહેવા માટે ફક્ત એક જ માર્ગ ઉપલબ્ધ હોય અને દરેક અવરોધમાં વિદ્યુત સ્થિતિમાનના તફાવતનું મૂલ્ય દરેક અવરોધમાં વિદ્યુત સ્થિતિમાનના તફાવતનું મૂલ્ય અલગ અલગ હોય તો અવરોધોના આવા જોડાણને અવરોધોનું શ્રેણી જોડાણ કહે છે। તો શ્રેણી જોડાણ કોને કહેવાય? ક્લિયર સમજાય છે ને? તો અવરોધોને શ્રેણીમાં જોડેલા હોય તો એવું કહી શકાય કે દરેક અવરોધમાંથી પસાર થતો વિદ્યુત પ્રવાહ સમાન હોય? કહી શકાય ને, કારણ કે શ્રેણી જોડાણ જ એને કહેવાય। તમે વિધાનમાં તો કહો છો કે અવરોધોને વિદ્યુત પરિપથમાં એવી રીતે જોડવામાં આવે કે જેથી દરેક અવરોધમાંથી પસાર થતા વિદ્યુત પ્રવાહનું મૂલ્ય સમાન હોય અને તેને વહેવા માટે ફક્ત એક જ માર્ગ ઉપલબ્ધ હોય અને દરેક અવરોધના વિદ્યુત અવરોધમાં વિદ્યુત સ્થિતિમાનના તફાવતનું મૂલ્ય અલગ અલગ હોય તો અવરોધોના આવા જોડાણને અવરોધોનું શ્રેણી જોડાણ કહેવાય। તો અવરોધો શ્રેણીમાં જોડેલા હોય તો દરેક અવરોધમાંથી પસાર થતો વિદ્યુત પ્રવાહ સમાન જ હોય તો જ શ્રેણી થાય। સમજ પડે છે કે નહીં? બીજું, અવરોધોને શ્રેણીમાં જોડેલા હોય તો દરેક અવરોધમાં વિદ્યુત સ્થિતિમાનના તફાવતનું મૂલ્ય અલગ અલગ હોય, મતલબ તમારે ટોટલ વિદ્યુત સ્થિતિમાનનો તફાવત જોતો હોય, કુલ વિદ્યુત સ્થિતિમાનનો તફાવત જોતો હોય તો તમારે દરેક અવરોધ પરના વિદ્યુત સ્થિતિમાનના તફાવતના મૂલ્યનો શું કરવો પડે? સરવાળો કરવો પડે, કારણ કે દરેક અવરોધમાં વિદ્યુત સ્થિતિમાનના તફાવતનું મૂલ્ય અલગ અલગ હોય એટલે તમારે ટોટલ વિદ્યુત સ્થિતિમાનનો તફાવત જોતો હોય તો તમારે શું કરવું પડે? દરેક અવરોધ પરના વિદ્યુત સ્થિતિમાનના તફાવતનો સરવાળો કરવો પડે। તો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત વહેંચાઈ જાય અવરોધોના મૂલ્ય પ્રમાણે વહેંચાઈ જાય, શેમાં? શ્રેણી જોડાણમાં। એટલે તો દરેક અવરોધમાં વિદ્યુત સ્થિતિમાનના તફાવતનું મૂલ્ય કેવું હોય? અલગ અલગ હોય। દાખલા તરીકે 240 વોલ્ટની લાઈન છે, દાખલા તરીકે કોઈ 240 વોલ્ટની લાઈન છે, 240 વોલ્ટની લાઈનમાં 240 વોલ્ટના 3 લેમ્પ તમે શ્રેણીમાં જોડી દો તો તમે આ સ્વિચ ચાલુ કરો એટલે અહીંથી વિદ્યુત પ્રવાહ વહે, આ આ દરેક લેમ્પને 240 મળશે? નહીં। શું થાય? વોલ્ટેજ વહેંચાઈ જાય, બધાને ભાગે કેટલો આવે? 80 80 80। તો તમારે ટોટલ વોલ્ટેજ જોતો હોય તો શું કરવું પડે? આ ત્રણેયનો સરવાળો કરવો પડે। તો શ્રેણી જોડાણમાં વોલ્ટેજ શું થાય? વહેંચાઈ જાય, એટલે તમારે ટોટલ વોલ્ટેજ જોતો હોય તો શું કરવું પડે? દરેક અવરોધ પરના વિદ્યુત સ્થિતિમાનના તફાવતનો સરવાળો કરવો પડે। તો આ આ વિધાન આવું કહે છે, તમને વિધાન હવે સમજાઈ જવું જોઈએ વિધાન શું કહેવા માંગે છે। ઓકે, હું ફરી વખત છેલ્લી વખત એક વિધાન ફરીથી બોલું છું, ધ્યાન આપજો। વિદ્યુત અવરોધોને વિદ્યુત પરિપથમાં એવી રીતે જોડવામાં આવે કે જેથી દરેક અવરોધમાંથી પસાર થતા વિદ્યુત પ્રવાહનું મૂલ્ય સમાન હોય અને તેને વહેવા માટે ફક્ત એક જ માર્ગ ઉપલબ્ધ હોય અને દરેક અવરોધમાં વિદ્યુત સ્થિતિમાનના તફાવતનું મૂલ્ય અલગ અલગ હોય તો અવરોધોના આવા જોડાણને અવરોધોનું શ્રેણી જોડાણ કહે છે। તો શ્રેણી જોડાણમાં દરેક અવરોધમાંથી પસાર થતા વિદ્યુત પ્રવાહનું મૂલ્ય સમાન હોય। ઓકે, બીજું, શ્રેણી જોડાણમાં વિદ્યુત સ્થિતિમાનનો તફાવત અવરોધોના મૂલ્ય પ્રમાણે વહેંચાઈ જાય એટલે તમારે ટોટલ વિદ્યુત સ્થિતિમાનનો તફાવત જોતો હોય તો દરેક અવરોધ પરના વિદ્યુત સ્થિતિમાનના તફાવતનો શું કરવો પડે?
सरवाळो करवो पड़े। ओके, तो आ विधान छे। हवे बीजो प्रश्न छे, समतुल्य अवरोध माटेनुं सूत्र धारवो। तो नीचे लखी देवानुं समतुल्य अवरोध माटेना सूत्रनी तारवणी। तो कोना समतुल्य अवरोध नु सूत्र तारवानुं छे? अवरोधोना श्रेणी जोड़ाण, अवरोधोना श्रेणी जोड़ाणना समतुल्य अवरोध नु सूत्र तारवानुं छे। तो सांभळो, अहीं एक आकृति दोरीश, आ परिपथ छे। आकृति में तमे जोई शको छो के त्रण अवरोधो, एटली त्रण अवरोधो R1 R2 ने R3 ने श्रेणी में जोड़ेला छे। क्लियर? क्रमशः छे जो, तो श्रेणी थयुं। ओके, तो हवे सांभळो, श्रेणी जोड़ाणना समतुल्य अवरोध नु सूत्र तारवानुं छे। तो पहला तो विधान लखीने पहला आकृति दोरी देवानी छे, विद्युत परिपथ दोरी देवानो। विद्युत परिपथ में तमारे अवरोधोना श्रेणी जोड़ाणना समतुल्य अवरोध नु सूत्र तारवानुं छे। एटले परिपथ नी अंदर तमे जे अवरोधोने जोड़शो ई केवी रीते जोड़शो श्रेणी में? रेडी? तो आपणे अहीं एक विद्युत परिपथ लीधो छे, नी विद्युत परिपथ नी अंदर आ बिंदु एक्स अने आ बिंदु वाय, आ बीजा बिंदुओ ए दर्शावानी जरूर नथी। એકા દર્શાવવાનું ને એકા દર્શાવવાનું, બિંદુ એક્સ અને વાય ની વચ્ચે ત્રણ અવરોધ R1 R2 અને R3 ને કેવી રીતે જોડેલા છે? શ્રેણીમાં જોડેલા છે। ક્લિયર? તો તમારો પહેલો જ મુદ્દો છે આકૃતિમાં બતાવ્યા પ્રમાણે ત્રણ અવરોધ R1 R2 અને R3 ને બિંદુ એક્સ અને વાય ની વચ્ચે શ્રેણીમાં જોડેલા છે। તો છે આકૃતિમાં દેખાય છે, ખાલી લખવાનું છે। આકૃતિમાં બતાવ્યા પ્રમાણે ત્રણ અવરોધો R1 R2 અને R3 ને બિંદુ X અને Y ની વચ્ચે કેવી રીતે જોડેલા છે? શ્રેણીમાં જોડેલા છે। તો આ તમારો પહેલો મુદ્દો છે। હવે સાંભળો, તમે ચોખ્ખું કીધું કે આકૃતિમાં ત્રણ અવરોધો બિંદુ X અને Y ની વચ્ચે શ્રેણીમાં જોડેલા છે। જો અવરોધોને શ્રેણીમાં જોડેલા હોય તો દરેક અવરોધમાંથી પસાર થતો વિદ્યુત પ્રવાહ કેવો હોય? સમાન હોય, હોય ને? વિધાનમાં ચોખ્ખું કયો છો? જો વિધાન મૂકે છે અવરોધોને વિદ્યુત પરિપથમાં એવી રીતે જોડવામાં આવે કે જેથી દરેક અવરોધમાંથી પસાર થતા વિદ્યુત પ્રવાહનું મૂલ્ય સમાન હોય અને તેને વહેવા માટે ફક્ત એક જ માર્ગ ઉપલબ્ધ હોય અને દરેક અવરોધમાં વિદ્યુત સ્થિતિમાનના તફાવતનું મૂલ્ય અલગ અલગ હોય તો અવરોધોને આવા જોડાણને અવરોધોનું શ્રેણી જોડાણ કહે છે। તો શ્રેણી જોડાણમાં દરેક અવરોધમાંથી પસાર થતો વિદ્યુત પ્રવાહ સમાન હોય। તો તમે અહીં પહેલા જ મુદ્દામ લખ્યું કે આકૃતિમાં બતાવ્યા પ્રમાણે ત્રણ અવરોધ R1 R2 અને R3 ને બિંદુ X અને Y ની વચ્ચે શ્રેણીમાં જોડેલા છે। બોલો, શ્રેણીમાં જોડેલા હોય તો દરેક અવરોધમાંથી પસાર થતો વિદ્યુત પ્રવાહ સમાન હોય, હોય ને? તો નીચે લખ્યું, જો અહીં દરેક અવરોધમાંથી વહેતો વિદ્યુત પ્રવાહ સમાન છે। શું કામ સમાન છે? R1 R2 અને R3 દરેકમાંથી વહેતો વિદ્યુત પ્રવાહ સમાન હશે। શું કામ? કારણ કે R1 R2 અને R3 ને શ્રેણીમાં જોડેલા છે, શ્રેણી જોડાણમાં દરેક અવરોધમાંથી પસાર થતો વિદ્યુત પ્રવાહ સમાન હોય। તો બોલો, તમે આવું લખી શકો, અહીં દરેક અવરોધમાંથી પસાર થતો વિદ્યુત પ્રવાહ સમાન છે, અને પરિપથમાંથી વહેતો વિદ્યુત પ્રવાહ કેટલો? I। તો R1 માંથી વહેતા વિદ્યુત પ્રવાહને દાખલા તરીકે આપણે I1 કહીએ, R2 માંથી જે પ્રવાહ વહે છે એને આપણે I2 કહીએ, R3 માંથી જે પ્રવાહ વહે છે એને આપણે I3 કહીએ। તો આ શ્રેણી જોડાણ છે, દરેક અવરોધમાંથી પસાર થતો વિદ્યુત પ્રવાહ I સમાન હોય તો I1 = I2 = I3 આવું લખી શકાય ને? તો નીચે લખ્યું, જો I = I1 = I2 = I3 આવું શું કામ? એ તમને સમજાવવું જોઈએ। હવે આ શ્રેણી જોડાણ છે, શ્રેણી જોડાણમાં દરેક અવરોધમાંથી પસાર થતો વિદ્યુત પ્રવાહ સમાન હોય માટે I = I1 = I2 = I3। ઓકે, બીજું આ વિદ્યુત સ્થિતિમાનનો જે તફાવત છે એ શું થશે? વહેંચાય, અવરોધોના મૂલ્ય પ્રમાણે વહેંચાઈ જાય। કે તમારે ટોટલ વિદ્યુત સ્થિતિમાનનો તફાવત જોતો હોય તો શું કરવું પડે? દરેક અવરોધ પરના વિદ્યુત સ્થિતિમાનના તફાવતનો સરવાળો કરવો પડે। આમાં બેટરીનો જે કુલ વોલ્ટેજ છે એ અવરોધોના મૂલ્ય પ્રમાણે વહેંચાય જાય। મેં તમને હમણાં કીધું, આ 240 વોલ્ટની જો આ બેટરી હોય ને, 240 વોલ્ટ આ 240 ના ત્રણ અવરોધ હોય
तो आ वोल्टेज छे अवरोधो ना मूल्य प्रमाणे शुं थाय वेचाय एटले आने केटलो मळे 80 अने 80 अने 80 तो कुल वोल्टेज जोतो होय शुं करवुं पड़े तैणी अवरोध परना विद्युत स्थितिमानना तफावतनो सरवाळो करवो पड़े 80+80+80=240 टोटल वोल्टेज ख्याल आवे छे तो जो नीचे लिखू छे अवरोधोना श्रेणी जोड़ाणना छेड़ा वच्चेना विद्युत स्थितिमानना तफावतनो मूल्य શ્રેણી જોડાણના છેડા વચ્ચેના તો આ શ્રેણી જોડાણ છે તો એક આ એક્સ અને આ વાય આ શ્રેણી જોડાણના છેડા એટલે એક આ છેડો થાય ને એક આ છેડો થાય છેડા વચ્ચેના વિદ્યુત સ્થિતિમાનના તફાવતનું મૂલ્ય તો બોલો એક્સ અને વાય વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત કેટલો હશે વી હેને વિદ્યુત સ્થિતિમાનના તફાવતને વી વડે દર્શાવાય ને તો બેટરી બોલે શ્રેણીમાં શ્રેણીમાં જોડેલા અવરોધોના છેડા વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત મતલબ બિંદુ x અને y વચ્ચેનો વોલ્ટેજ કેટલો હશે v ખ્યાલ આવે છે તો તમારા v જોતો હોય તો શું કરવું પડે દરેક અવરોધ પરના વિદ્યુત સ્થિતિમાનના તફાવતનો સરવાળો કરવો પડે દાખલા તરીકે અવરોધ r1 r1 ના બે છેડા વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત કેટલો છે v1 આના બે છેડા વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત વી2 આના બે છેડા વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત વી3 વોલ્ટમીટર મૂકીને ખબર પડે વોલ્ટમીટરને સમાંતરમાં જોડવામાં આવી તમને ખ્યાલ છે તો વોલ્ટમીટર અહીં મૂકો એટલે તમને બતાવશે કાર્બનના બે છેડા વચ્ચે કેટલો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત છે અહીં કેટલો છે અહીં કેટલો છે રેડી તો V1 આ V2 ના V3 તો તમારે V જોતો હોય શું કરવું પડે આ દરેક અવરોધ પરના વિદ્યુત સ્થિતિમાનના તફાવતનો સરવાળો કરવો પડે તો v is equal to v1 plus v2 is equal to v3 લખાય ને આમાં ચોખ્ખું લખ્યું છે જો અવરોધોના શ્રેણી જોડાણના છેડા વચ્ચેના વિદ્યુત સ્થિતિમાનના તફાવતનું મૂલ્ય એ વ્યક્તિગત અવરોધોના વિદ્યુત સ્થિતિમાનના તફાવતના મૂલ્યના સરવાળા બરાબર હોય તો અવરોધોના શ્રેણી જોડાણના છેડા વચ્ચેના વિદ્યુત સ્થિતિમાનના તફાવતનું મૂલ્ય કેટલું હોય આ x અને y વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવતનું મૂલ્ય કેટલું હોય વ્યક્તિગત અવરોધોના વિદ્યુત સ્થિતિમાનના તફાવતના સરવાળા બરાબર હોય તો હું લખી શકાય ને V=V1+V2=V3 રેડી આ V1 શું છે R1 ના બે છેડા વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત R2 ના R3 ના બે છેડા વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત તો ટોટલ વોલ્ટેજ જોતો હોય તો દરેક અવરોધ પરના વિદ્યુત સ્થિતિમાનના તફાવતનો શું કરવો પડે સરવાળો કારણ કે શ્રેણી જોડાણમાં વોલ્ટેજ શું થાય વહેંચાય જાય અવરોધોના મૂલ્ય પ્રમાણે ખ્યાલ આવે છે હવે સાંભળો ધારો કે RS ધારો કે RS એ અવરોધોના શ્રેણી જોડાણનો સમતુલ્ય અવરોધ છે આપણે ધારી લઈએ છીએ કે RS એ શ્રેણી જોડાણના સમતુલ્ય શ્રેણીમાં જોડેલા અવરોધોનો સમતુલ્ય શ્રેણી જોડાણના રેડી અવરોધોના શ્રેણી જોડાણનો સમતુલ્ય અવરોધ છે RS R એટલે અવરોધ ને S એટલે સિરીઝ સિરીઝ એટલે શ્રેણી તો શ્રેણી જોડાણના સમતુલ્ય અવરોધને RS વડે દર્શાવાય તો આપણે ધારી લઈએ છીએ કે ધારો કે RS એ અવરોધોના શ્રેણી જોડાણના સમતુલ્ય અવરોધ છે રેડી હવે મેં શું કર્યું આ પરિપથની અંદર જે ત્રણ અવરોધો શ્રેણીમાં જોડ્યા તેને કાઢી નાખ્યા એને બદલે એક મૂક્યો સમતુલ્ય અવરોધ કોને કહેવાય સમતુલ્ય અવરોધની વ્યાખ્યા શું થાય સાંભળજો શ્રેણીમાં જોડેલા અવરોધોને બદલે એક એવો અવરોધ જોડવામાં આવે કે જેથી પરિપથમાંથી વહેતો વિદ્યુત પ્રવાહ પહેલા જેટલો જ રહે જો જ્યારે ત્રણ અવરોધો શ્રેણીમાં જોડ્યા હતા ત્યારે પરિપથમાંથી કેટલો વિદ્યુત પ્રવાહ વહેતો હતો I હવે મેં શું કર્યું આ ત્રણે કાઢી નાખ્યા એની જગ્યાએ શું કર્યું એક મૂક્યો મૂક્યો તો પણ પરિપથમાંથી કેટલો વિદ્યુત પ્રવાહ વહે છે આ જ તો આ જે એક મૂક્યો એને શું કહેવાય આ શ્રેણીમાં જોડેલા ત્રણ અવરોધોનો સમતુલ્ય અવરોધ કહેવાય તો આર એ શું છે શ્રેણીમાં જોડેલા ત્રણ અવરોધ R1 R2 અને R3 નો સમતુલ્ય અવરોધ છે ખ્યાલ આવે છે તો આપણે ધારી લીધું છે કે ધારો કે RS એ અવરોધોના શ્રેણી જોડાણનો સમતુલ્ય અવરોધ છે હવે સાંભળો સમગ્ર પરિપથને ઓહમનો નિયમ લાગુ પાડતા સમગ્ર પરિપથને ઓહમનો નિયમ મતલબ આને ઓહમનો નિયમ લગાડવાનો જો ઓહમનો નિયમ શું છે V=IR હેને તો સમગ્ર પરિપથને ઓહમનો નિયમ લગાડવાનો છે તો બોલો પરિપથનો કુલ વોલ્ટેજ કેટલો V પરિપથમાંથી વહેતો પ્રવાહ કેટલો I અને પરિપથનો કુલ અવરોધ કેટલો RS તો ઓહમનો નિયમ લગાડો આ પરિપથને તો V=IR લખાય એટલે પણ આ R એ સમતુલ્ય પરિપથનો કુલ અવરોધ RS છે તો V=IRS લખાય
लखाय ने तो समग्र परिपथ ने ओहम नो नियम लगाड़ता V is equal to IRS। हवे सांभळो त्रणेय अवरोधो ने अलग अलग ओहम नो नियम लागू पड़ता। हवे आ त्रणेय अवरोधो ने ओहम नो नियम एक वखत R1 ने एक वखत R2 ने अने एक वखत R3 ने त्रणेय अवरोधो ने अलग अलग ओहम नो नियम लगाड़वानो। तो हवे सांभळो R1 ना बे छेड़ा वच्चे नो वोल्टेज केटलो V1, R1 माथी वहेतो विद्युत प्रवाह केटलो I1 हेने R1 माथी वहेतो विद्युत प्रवाह केटलो I1 अने अवरोध R1। હવે તમે I1 કયો કે I કયો એ બધું એક જ થાય કારણ કે I is equal to I1 is equal to I2 is equal to I3। તો તમે I1 ની જગ્યાએ હું ખાલી I લખું તો ચાલે કારણ કે આ શ્રેણી જોડાણ છે। શ્રેણી જોડાણમાં દરેક અવરોધમાંથી પસાર થતો વિદ્યુત પ્રવાહનું મૂલ્ય સમાન હોય। તો અવરોધ R1 ને ઓહમનો નિયમ લગાડો તો આવું લખાય V1 is equal to IR1। तो बे R2 ने लगाड़ो तो शू लखाय V2 is equal to IR2। R3 ने लगाड़ो तो शू लखाय V3 is equal to IR3। लखाय आवो आपणे शू कर्युं त्रणेय अवरोधो ने अलग अलग रीते ओहम नो नियम लगाड्यो। एटले आपीने तमारे समीकरण नंबर आप देवाना समीकरण नंबर एक अने आने भेगू आपवानुं समीकरण नंबर बे। હવે સાંભળો સમીકરણ નંબર એક અને બે ની કિંમત આપણે જાણીએ છીએ V is equal to V1 plus V2 plus V3 કારણ કે શ્રેણી જોડાણ છે। શ્રેણી જોડાણમાં વોલ્ટેજ થી અવરોધોના મૂલ્ય પ્રમાણે શું થાય વહેંચાઈ જાય। રેડી V is equal to V1 plus V2 plus V3 હોવાથી હવે તમારી પાસે V છે જો V is equal to IRS છે V1, IR1, V2, IR2, V3, IR3 તો આ સમીકરણમાં કિંમત મૂકી દેવાની છે IRS, IR1, IR2 અને IR3। ઓકે હવે તમે I કોમન કાઢી લો તો આમાં અહીં શું રહે RS। આમાંથી I કોમન કાઢો તો અહીં શું વધે કૌંસમાં R1 પ્લસ R2 પ્લસ R3 આ અહીં શું થાય નીકળી જાય। तो आर एस बराबर शू थे आर वन प्लस आर टू प्लस आर थ्री। आर एस शू श्रेणी में जोड़ेला समतुल्य अवरोध नु रेडी श्रेणी में जोड़ेला अवरोधो ना समतुल्य अवरोध है आर एस। तो आर एस बराबर आर वन प्लस आर टू प्लस आर थ्री आ सूत्र है रेडी। तो समीकरण नंबर जो आवतो ए आपी देवानो जे श्रेणी में जोड़ेला अवरोधो ना समतुल्य अवरोध नु सूत्र है। तो आ सूत्र पर थी स्पष्ट है આ સૂત્ર ઉપરથી સ્પષ્ટ છે કે અવરોધોના સમતુલ્ય અવરોધનું મૂલ્ય અવરોધોના સમતુલ્ય અવરોધનું મૂલ્ય દરેક અવરોધના મૂલ્યના સરવાળા બરાબર હોય। તો તમારે શ્રેણીમાં જોડેલા અવરોધોનો સમતુલ્ય અવરોધ મેળવવો હોય તો તમારે શું કરવાનું શ્રેણીમાં જોડેલા અવરોધોના મૂલ્યનો સરવાળો કરવાનો। રેડી તમને પાંચ અવરોધો શ્રેણીમાં જોડેલા છે એમ કીધું છે ને પાંચે અવરોધોના મૂલ્ય આપી દીધા હોય તો તમને આ પાંચે અવરોધોનો સમતુલ્ય અવરોધ મળી જાય। શું કરવાનું પાંચે અવરોધોના મૂલ્યનો સરવાળો કરવાનો। રેડી તો આ સૂત્ર પરથી સ્પષ્ટ છે કે શ્રેણીમાં જોડેલા અવરોધોના મૂલ્યનો સરવાળો કરવાથી શ્રેણીમાં જોડેલા અવરોધોનો સમતુલ્ય અવરોધ મળે। તો શ્રેણીમાં જોડેલા સમતુલ્ય અવરોધનું મૂલ્ય એ દરેક અવરોધના મૂલ્યના સરવાળા બરાબર હોય એ આ સૂત્ર પરથી સ્પષ્ટ છે। આર એસ ઇઝ ઇક્વલ ટુ આર વન પ્લસ આર ટુ પ્લસ આર થ્રી। તો આ શ્રેણીમાં જોડેલા ત્રણ અવરોધોના સમતુલ્ય અવરોધનું સૂત્ર છે અને મોસ્ટ એમપી પ્રશ્ન છે વાંચજો પૂછાય। ઓકે અને આમાં રેડી એકાદ નજર કરીને પછી નવા લેક્ચરમાં બેસજો કારણ કે પાછળ આપણે હવે સમાંતર જોડાણની વાત કરવાની છે અને સમાંતર જોડાણ રેડી એકદમ તમને કાંઈ વધારે સમજાવ્યા વગર તરત જ આવડી જાય જો તમને શ્રેણી જોડાણ ક્લિયર હોય। ઓકે તો હવે નવા પ્રશ્નો સાથે નવા લેક્ચરમાં મળીશું। થેન્ક યુ।